વિદ્યાર્થી મિત્રો ઓશિયન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત જે બ્રિજ કોર્સ ચાલી રહ્યો છે તેમાં સાતમા ધોરણના ગુજરાતી વિષયના કદમ ચાર તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ અહીં આપણને પ્રશ્ન એક આપેલો છે નીચે આપેલા ચિત્રમાં રંગ પૂરો અને ચિત્ર વિશે પાંચ વાક્ય લખો અહીં સરસ મજાના એક સૈનિકનું ચિત્ર આપેલું છે તેમાં તમારે સરસ મજાનો એક રંગ પૂર્ણ કરી દેવાની છે પછી ત્યારબાદ એના વિશે પાંચ વાક્ય જોઈએ તો આ ચિત્ર આપણા દેશની સરહદ પર લડતા અને માતૃભૂમિ માટે પોતાના પ્રારણું બલિદાન આપતા એવા આપણા દેશના વીર જવાનનું છે રાત દિવસ તાત તડકો રણપ્રદેશ હોય કે બરફીલો હિમાલય અડગ પગે ઉભા રહી અને આપણા આપણા દેશની દેશની સુરક્ષા કરે છે એવા આ વીર જવાનને આપણે નમન કરીએ આપણો પણ થઈને કોઈને કોઈ રીતે સેવા કરવી જોઈએ જય હિન્દ જય ભારત પ્રશ્ન નંબર બે રવિશંકર મહારાજના ગુણ બતાવતા વાક્યો પાઠમાંથી શોધીને લખો તેમાં ઉદાહરણમાં આપેલું છે બાળપણથી જ એમનો સ્વભાવ સાહસિક અને નિડર હતો ત્યારબાદ તેમની માતા પછી પાછી મળે અને મળેલ ગુણ ચાવી ચાવીને ખાવું એ આરોગવાની આરોગ્યની ચાવી છે ત્યારબાદ દિન દુખિયાઓની મદદે દોડી જવું ત્રીજું સાદું અને સાહચી સાહજિક જીવન જીવવું ત્યારબાદ કોઈ પણ કાર્યમાં ક્યારેય પણ નાનપ ન અનુભવવી પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્નોના ઉત્તર લખો પેલું મહારાજમાં બાળપણથી કામ પ્રત્યે કયા કયા ગુણો જોવા મળતા હતા તેનો જવાબ આવશે મહારાજ નાનપણથી જ કોઈ પણ કાર્યમાં નાનપ ન અનુભવતા અને લીધેલું કાર્ય પણ પૂર્ણ ન થાય ત્યાં સુધી ન જમતા બીજો સવાલ ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી મહારાજના જીવનમાં શું પરિવર્તન આવ્યું તેનો જવાબ આવશે ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી મહારાજ રાષ્ટ્રની ચળવળમાં જોડાઈ ગયા સાદાથી રહેવું અને સાદાઈથી જીવવું એમનો જીવન મંત્ર બની ગયો ત્રીજું રવિશંકર મહારાજે કઈ આપત્તિ વખતે કયા કયા કાર્યો કર્યા તેનો જવાબ આવશે મહારાજે કોઈ પણ ગામમાં આવેલી કુદરતી આપત્તિ હોય કે પછી જીવલેણ બીમારીઓની આપત્તિ પોતે કાર્ય કર્યા છે જ્યાં જ્યાં ગામમાં પૂર આવ્યા ત્યાં ગામ લોકોને પૂરમાંથી ઉગાર્યા અને જે જગ્યાએ કોલેરા જેવી બીમારીઓમાં ફાટી નીકળી હોય ત્યાં પોતે જાતે જઈ અને સાફ સફાઈ કરી અને દર્દીઓને હોસ્પિટલ ભેગા કર્યા ચોથું મહારાજ લોકોને કઈ કઈ રીતે મદદરૂપ બનતા હતા તેનો જવાબ મહારાજ લોકોને આપત્તિના સમયે દરેક રૂપ દરેક રીતે મદદરૂપ બનતા એક ઉદાહરણ લઈએ તો એક ગામમાં પૂર આવ્યું ત્યારે મહારાજે ગામ લોકોને સુરક્ષિત ઊંચાણવાળી જગ્યાએથી તો પહોંચાડ્યા પણ કોઈના ઘરે છૂટતા હોય તો ટેકો પણ આપ્યો અને કોઈ અને કોઈ તણાતું હોય તો છાતીસમાં પાણીમાં તેમને બચાવ્યા પણ પ્રશ્ન નંબર ચાર એકમને આધારે રવિશંકર મહારાજ વિશે સાત આઠ વાક્ય લખો તો તેનો જવાબ છે રવિશંકર મહારાજ ગુજરાતના ભારતીય સ્વતંત્ર સેનાની અને સમાજ સુધારક હતા ગુજરાતમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું આયોજન કર્યું હતું તેઓ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના શરૂઆતી કાળના અંતેવાસી હતા પછી સમાજ સેવામાં પોતાના જીવનનું સમર્પિત કરી દીધું હતું પછી નાની ઉંમરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી તેઓ દેશ અને સમાજના સેવામાં જોડાયા આગળ ભારત સરકારે તેમના માનમાં ઓગણીસો ચોર્યાસીમાં ટપાલ ટિકિટ બહાર પાડી હતી પ્રશ્ન નંબર પાંચ નીચેના વાક્યોને અનુરૂપ રૂઢિપ્રયોગ કૌંસમાંથી શોધીને લખો તેમાં પહેલું છે તેનો જવાબ આવશે દિલ દઈને ત્યારબાદ બીજું છે દિયા ખૂબ જ ઉત્સાહ અને ધગસથી રંગોળી દોરે તો તેમાં જવાબ આવશે આત્મા રેડી દેવો ત્રીજું પાર્થે હમણાં જ ચિત્ર દોરવાની શરૂઆત કરી તો તેનો જવાબ આવશે પગરણ માંડ્યા ચોથું થાકી છવા છતાં મિતાંશ ગિરનાર ચડવામાં પાછો ન હટ્યો તો તેનો જવાબ આવશે પાછી પાણી ન કરવી પાંચમું છે પ્રિન્સે વિજ્ઞાનનું મોડલ બનાવવાની જવાબદારી લીધી તો તેનો જવાબ આવશે માથે ઉપાડી લેવું છઠ્ઠું મિત્ર ન મળતા રાકેશને ખૂબ દુઃખ થયું તેનો જવાબ આવશે દિલ દ્રવી ઉઠવું પછી આગળ પ્રશ્ન નંબર સાત આ એકમમાંથી તમને ગમતા કોઈ પણ પાંચ શબ્દ લખો આ શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો તેમ જવાબ આવશે ગિરનાર ગાંધીજી રવિશંકર મહારાજ જીવન પરિચય ગાંધીજી ગિરનાર જીવન પરિચય અને રવિશંકર મહારાજ પ્રશ્ન નંબર આઠ નીચે ઉદાહરણમાં આપેલા શબ્દો વાંચો અને સમજો આવા બીજા શબ્દો લખો તો તેનો જવાબ આવશે ગામડે ગામડે પછી ત્યારબાદ આગળ જોઈએ રામે રામ ધીમે ધીમે લગો લગ પાછ પાછે આપ વિદ્યાર્થી મિત્રો આ વિડિયોને જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને આ પ્રકારના સોલ્યુશનના વિડીયો તમને અમારી ચેનલ પર સૌપ્રથમ મળતા રહે